આ વાત એ દિવસોની છે જ્યારે લંબુ ટીંગુ બેરોજગાર હતા, પૈસાના મારથી બીમાર હતા. પૈની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં, શું કરી લંબુ કાંઈ સમજાતું નથી. ખર્ચાની છોડ, મને તો પેટની ચિંતા છે. આટલું મોટું શરીર છે ટ્રક જેવું, અને ખાવાનું છે જે ડીઝલની જેમ મોંઘું થતું જાય છે. અરે લંબુ, હું પણ તો એ જ કહું છું કે પૈસા જ નથી તો ખાવાનું ક્યાંથી લાવીશું. અરે યાર, બહુ થઈ ગયું નોકરીની પાછળ ભાગવાનું. હવે આપણે એવું કરવું જોઈએ કે લોકો આપણી પાછળ ભાગે. શું મતલબ છે તારો? આપણે ખીચા કાપુ બની જઈએ? અરે નહીં, આપણે ઈચ્છીને પણ કોઈના ગજવામાં હાથ ના નાખી શકીએ. એમ કેમ? મારો હાથ જશે નહીં અને તારો હાથ ગજવામાંથી બહાર આવશે નહીં, ગજવામાં જ ખોવાઈ જશે. ચલ ચલ, મારા શરીરનું મજાક ના બનાવ. એ વિચાર કરવું છે શું? કેમ નહીં, આપણે કોઈ બિઝનેસ કરીએ. કોઈ આઈડિયા છે? આપણે ખાવાનો બિઝનેસ શરૂ કરી શકીએ છે. ખાવાના વગર તને કાંઈ બીજું સમજમાં આવે છે કે પછી નથી? મારી વાત માની લે, આપણે કોઈ ઢાબો ખોલીએ. ઢાબા? નહીં રે બાબા. હા, બાબાનો ઢાબો કેટલો ફેમસ થયો તો ખબર છે ને તને? હા યાર, એકદમ મસ્ત આઈડિયો છે. હા, આપણે કોઈ ઢાબો જ ખોલીશું. પછી શું, લંબુ ટીંગુએ ચલાવવા માટે એક ધાબો લીધો અને ધાબાનું નામ રાખ્યું લંબુ ટીંગુનો ધાબો. ચલો, બની ગયો લંબુ ટીંગુનો ધાબો. ધાબુ તો તૈયાર થઈ ગયું, પણ હવે કરવાનું શું છે? કરવાનું શું મતલબ? હું રસોડું સંભાળીશ, તું ગ્રાહક સંભાળજે. ના, હું કિચન સંભાળીશ અને તું ગ્રાહક સંભાળજે. નહીં નહીં ભાઈ, તું કિચન નહીં, તું તારું પેટ સંભાળીશ અને ગ્રાહક બારે ભૂખા મરશે. ત્યારે જ લંબુ ટીંગુના ધાબે એક ઘરાક ચાલીને આવ્યો. ઘરાકને જોઈને લંબુ ટીંગુની ખુશી સમાતી નથી. આવો માલિક, આવો બેસો, બોલો શું સેવા કરું તમારી? સેવા? શું આ કોઈ મસાજ પાર્લર છે? નહીં સર, આ તો લંબુ ટીંગુનો ધાબો છે. ધાબો છે ને, તો જાઓ મારી માટે સ્પેશિયલ માઈકા થાળી લઈને આવ. માઈકા થાળી? ઈ કેવી થાળી છે? અરે જેમની વાઈફ માઈકે જતી રહે છે એમની માટે ખાસ માઈકા થાળી બનાવવામાં આવે છે. જાઓ લઈને આવ. હમણાં લઈ આવું સર, તમે બેસો. લંબુ, સરને પાણી આપ. આમ કહીને ટીંગુ કિચનમાં થાળી બનાવવા ચાલ્યો ગયો અને લંબુ ઘરાક પાસે ઉભો રહ્યો. તમને સાદું પાણી આપું કે મિનરલ વોટર આપું, કે પછી પાણી તમારા માઈકેથી મંગાવું? બેટા, તારી બોડી જોઈને હું કાઈ બોલી નથી રહ્યો, નહીં તો મને આવો ઘટિયા મજાક જરા કે પસંદ નથી. જે પાણી હોય લઈને આવ, વધારે જવાન નહીં ચલાવ. અહીંયા અંદર કિચનમાં ટીંગુ જમવાનું બનાવતો હતો. મસાલાનો એવો તેજ ધુવાળો ઉઠતો હતો કે ટીંગુ જોરથી ખાંસવા લાગ્યો. બાપરે બાપ, કાલે સોસની સાથે ઉધરસની દવા પણ રાખવી જોશે, બહુ જરૂર પડવાની છે. થોડી વારમાં ટીંગુની થાળી તૈયાર થઈ ગઈ અને એણે લંબુને બૂમ પાડી. લંબુ આવ, થાળી લઈ જા. લંબુએ આવીને થાળી લીધી અને લઈને ઘરાકની સામે મૂકી. ઘરાકે થાળી જોઈ. આમ ખાવાનો રંગ, ખુશ્બુ અને પીરસવાનો અંદાજ ઠીક છે, પણ એમાં બૈરીવાળી વાત નથી. બૈરીવાળી વાત એ શું હોય છે? અમે કુંવારા છીએ, અમને નથી ખબર. ત્યારે તો બૈરી આવી રીતે પતિની સામે આટલા પ્રેમથી થાળી નથી મૂકતી, ગુસ્સાથી પટકે છે. મને પૂરો ફીલ જોઈએ, ચલ મારી બીબી બન. બિચારો લંબુ શું કરતો, એણે ઘરાકને ખુશ કરવો જ હતો. એણે થાળી ઉઠાવી અને ઠપકારતા બોલ્યો, લો ઠૂસો. બરાબર, હવે આવીને મજા. સર, કેવી લાગી મારી એક્ટિંગ? એક્ટિંગ ઠીક છે, હવે ખાવાની ટેસ્ટિંગ જોઉં છું. ઘરાકે પહેલો કોળિયો ભર્યો અને એકદમ કડવું મોઢું બનાવ્યું. શું થયું સર, મજા ના આવી? અરે બહુ મજા આવી, એમાં નમક મિર્ચ મસાલો બધું તો ઠીક છે. આ તો સારી વાત છે ને સર. અરે શેની સારી વાત, મારી બૈરી તો આટલું સારું સ્વાદિષ્ટ ખાવાનું બનાવતી જ નથી. નમક વધારે નાખે છે અને મરચું ઓછું,
સાથે સાથે તો દાળમાં એના વાર પણ મળી જાય. તો હવે અમે શું કરીએ? ત્યારે જ ટીંગુ હાથમાં મીઠાનો ડબ્બો લઈને આવ્યો. અરે લંબુ, તું સમજતો નથી યાર, સરને ફીલ જોઈએ, ફીલ. આમ કહીને લંબુએ થાળીમાં એક ચમચી ભરીને મીઠું નાખી દીધું. ચાલો સર, હવે ચાખીને જુઓ. ઘરાકે ફરી એક કોળિયો ભર્યો અને આ વખતે વધુ કડવું મોઢું બનાવ્યું. શું થયું સર, હજી મીઠું નાખું? અરે ચૂપ કર ગાંડી, મીઠું નાખતા તને આવડતું નથી? મોઢું શું જોઈ રહી છે મારું? તારાથી વાત કરી રહ્યો છું, ખાવામાં આટલું મીઠું નાખે છે કોઈ? ટીંગુ પણ એક પત્નીની એક્ટિંગ કરતા બોલ્યો. એજી માફ કરજો, આગળથી હવે એવું નહીં થાય. અને આજે ખાવામાં તારો વાળ કેમ ના આવ્યો? મોંઘું શેમ્પુ વાપરી રહી છે કે શું? હાજી. પૈસા શું ઝાડ પર ઉગે છે? એજી માફ કરી દો, ભૂલ થઈ ગઈ. આજે પહેલી વાર વાળ નથી મળ્યો એટલે છોડી રહ્યો છું, પણ કાલથી યાદ રાખજે, દાળમાં વાળ જોઈએ જ જોઈએ, સાંભળ્યું? હવે લંબુ ટીંગુ હેરાન થઈ ગયા હતા, કારણ કે ધાબામાં હજી સુધી એક જ ઘરાક અને એ પણ આ લોકોથી આવું નાટક કરાવતો હતો. પણ એ લોકો કરત પણ શું, એ લોકોનો પહેલો ઘરાક જો હતો. જેમ જેમ એ કરાવતો હતો, આ લોકો બંને એ જ રીતે ફીલ આપતા હતા. એજી કઈ બીજું આપો, એ પણ કેવું પડશે કે શું? જા લઈને આવ. લંબુ બિચારો ચૂપચાપ અંદર જતો રહ્યો. ટીંગુ પણ એની પાછળ અંદર આવ્યો અને બંને કિચનમાં ઘૂસપૂસ કરવા માંડ્યા. અરે યાર, શું થઈ રહ્યું છે આ બધું? કોણ છે આ? મન તો થાય છે કે ભાગી જાઉં અહીંયાથી. મન તો મારું પણ એમ જ કરે છે લંબુ, પણ જવા દે, પૈસા મળે છે ને તો આપણી કડકી દૂર થઈ જશે. કોઈ પત્ની પીડિત પતિ હશે બિચારો, એટલે અહીંયા આવીને એની ભડાસ અહીંયા કાઢે છે આપણા વચ્ચે બિચારો. થોડી વાર સહન કરી લઈએ, પછી જમીને ચાલ્યો જશે બિચારો. ત્યારે જ ઘરાકે જોરથી બૂમ પાડી. અરે અંદર કોની સાથે ઘૂસુર-પૂસુર કરી રહી છે? યાર સાથે વાત કરી રહી છે કે શું? ના ના, મમ્મીનો ફોન છે. માને માર ગોળી, અહીંયા. લંબુ ટીંગુ જડથી દોડતા થોડું હજી જમવાનું લઈને ઘરાક પાસે આવે છે અને પીરસે છે. એણે એ પણ ખાધું. એનું જમવાનું પૂરું થતાં જ લંબુએ એના હાથ પર પાણી નાખ્યું. હાથ ધોઈ લો. હાથ ધોયા પછી, પાન વાન ખાધા પછી લંબુ ટીંગુને લાગ્યું કે ઘરાક હવે ચૂપચાપ બિલ આપીને જતો રહેશે. બંને એની તરફ આશા સાથે સ્મિત આપે છે. આવી ઉભી ઉભી શું જુએ છે? ચલ જઈને ગાધુ પાથર, આજે નાઈટ ડ્યુટી કરવાનો છું. આ સાંભળીને તો લંબુ ટીંગુની હાલત ખરાબ થઈ ગઈ. ભાગો ભાગો! લંબુ ટીંગુ ત્યાંથી ભાગી ગયા અને ભૂલે ચૂકે પણ એ ધાબા તરફ પાછા ન ફર્યા.